નમસ્કાર. કોવિડ-19ને લગતી ગઈકાલ સાંજના 5 વાગ્યાથી આજ સાંજના 5 વાગ્યાની વિગત આ પ્રમાણે છે કે આજે દિવસ દરમિયાન કુલ 226 પોઝિટિવ કેસીસ આવ્યા છે. 226 પોઝિટિવ કેસીસ આજે દિવસ દરમિયાન. જેટલા લોકો જે કોવિડ-19ના ચિકિત્સા સારવાર હેઠળ હતા અને જેમનું દુઃખદ મૃત્યુ થયું છે, એમાંથી 4 એવા લોકો છે કે પ્રાથમિક રીતે કોવિડ-19ના લીધે એમનું દુઃખદ અવસાન થયું છે, પણ 15 એવા લોકો છે કે જેમની અન્ય ગંભીર બીમારી હતી અને પ્રાથમિક મૃત્યુ માટેનું કારણ એ અન્ય બીમારી જે ગંભીર હતી એ હતી, અને સાથે એમને કોવિડની સંક્રમણ પણ થઈ છે અને તેઓ ગુજરી ગયા છે. આજે જે 40 જેટલા લોકો સાજા થઈને ડિસ્ચાર્જ થઈને પાછા ગયા છે એ રીતની વિગત છે. આજનું જેટલા પોઝિટિવ કેસીસ આવ્યા છે એનું ડિસ્ટ્રિક્ટ વાઇઝ બ્રેકઅપ જોઈએ તો આ રીતે છે. કુલ 226 જે કેસીસ છે એમાંથી અમદાવાદના 164, આણંદના 9 કેસ, 9 ભરૂચમાં 2, ભાવનગરમાં 1, બોટાદના 6 કેસ, ગાંધીનગરમાં 6, રાજકોટમાં 9, સુરતમાં 14 અને વડોદરા 15, એમ કરીને 226 જેટલા પોઝિટિવ કેસીસ આજે દિવસ દરમિયાન આવ્યા છે. પછી આપણે દર્દીઓની વિગત, જેટલા અત્યાર સુધી જે પોઝિટિવ 3774 જેટલા, એટલે 3774 જેટલા કુલ અત્યાર સુધી પોઝિટિવ કોવિડ-19ના લોકોને આપણે આઈડેન્ટિફાય કર્યા છે, એમાંથી 434 લોકો ડિસ્ચાર્જ થઈને ઘરે જતા રહ્યા છે. જે સ્ટેબલ છે એટલે એમની કન્ડિશન હોસ્પિટલમાં તો છે પણ બિલકુલ કાં તો નોર્મલ છે કે માઇલ્ડ ઇલનેસ છે, એવા 3125 જેટલા લોકો છે. 34 એવા લોકો છે કે જે ગંભીર છે, વેન્ટિલેટર પર છે. અને આજે જેટલા લોકોએ ડિસ્ચાર્જ થઈને પાછા ઘરે ગયા છે એની ટોટલ અંક 40નો છે, અને એનું બ્રેકઅપ અલગ અલગ અમદાવાદમાં 29 જેટલા લોકો સાજા થઈને એમનું આખું સારવાર ચિકિત્સા પૂરી થઈ ગઈ અને ઇલાજ થયા પછી ઘરે ગયા છે. પોઝિટિવ આણંદમાં 3, ભાવનગરમાં 1, બોટાદમાં 2, છોટાઉદેપુર 2, કચ્છ 1 અને વડોદરા 2. હવે આજે અગત્યની બે વસ્તુઓ જે આપણને બધાને આશા પણ આપે એવી બહુ જ સરસ પોઝિટિવ સ્ટોરીઝ એવી છે કે ભાવનગરમાં એક માળિયા ફળી વાડ કરીને વડવા, માળિયા ફળી વડવાના એક બહુ મોટી ઉંમરના વયસ્ક એક ભાઈ, 90 વર્ષના એમની ઉંમર હતી, આજે ડિસ્ચાર્જ થઈને ગયા છે. એ ખરેખર જેને આપણે કહીએ બાયપેપ એટલે ઓક્સિજન પર હતા અને એ ઓક્સિજન 5મી તારીખે એડમિટ થયા, 23 દિવસ હોસ્પિટલમાં રહ્યા અને 28મી એટલે આજે એ સાજા થઈને પાછા ઘરે ગયા છે. ઇન્સિડેન્ટલી અમારી રોજે રોજ તજજ્ઞ ટીમ્સ અમારી, એની અંદર ડૉક્ટર અતુલ પટેલ નિષ્ણાત છે, ડૉક્ટર આર કે પટેલ સાહેબ હોય છે, ડૉક્ટર પાર્થિવ પણ હોય છે એની અંદર, પાર્થિવ મહેતા સાહેબ હોય છે, પછી અલગ અલગ રીજનલ અમારા જે હેડ્સ છે ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય પણ જોઈન કરતા હોય છે, ડૉક્ટર સેસિલ પરમાર અને આ રીતે ડૉક્ટર આરતી ત્રિવેદી, એવા અલગ અલગ વિસ્તારના અમારા નોડલ ઓફિસર્સ પણ હોય છે. અને રોજે રોજ અમે આવા જે કોમ્પ્લિકેટેડ કેસીસ છે વેન્ટિલેટર ઉપર અથવા જે આ રીતે કોમોર્બિડ એલ્ડરલી અને કોઈ પણ આવી સિરિયસનેસ હોય એમની ચર્ચા કરતા હોય છે. એટલે આ કેસમાં જે ડૉક્ટર્સ અમને ટ્રીટમેન્ટ સારવાર આપતા હતા એમને પણ આજે બધી વાતો શેર કરી કે આટલા દિવસોથી આ કેસના બારામાં પણ અહીંયા ટેલિમેન્ટરિંગની આપણી જે વ્યવસ્થા છે આખી એક સિસ્કો તરફથી એક વેબેક્સ નામની એક પ્લેટફોર્મ પર અલગ અલગ વિસ્તારોથી ડૉક્ટર્સ ચર્ચા કરતા હોય છે આ બધા સ્ટેટ લેવલના તજજ્ઞો સાથે કે આ કેસનું પ્રોગ્રેશનમાં આપણે હજી શું દરમિયાનગીરી કરી શકીએ, કઈ રીતે કરીએ. તો આજે એની પણ એ બધા ચર્ચાના અંતે જે વસ્તુઓ પોઝિટિવ અહીંથી એમને ઇનપુટ્સ આપવામાં આવ્યા એનું અમલ પણ કર્યું છે, અને આ 90 વર્ષના એક મુરબ્બી બિલકુલ સાજા થઈને પાછા ભાવનગરમાં ડિસ્ચાર્જ થયા છે. એ જ રીતે આજે બીજા પણ એટલે જે બિલકુલ પુખ્ત અને મોટી વયસ્ક વ્યક્તિ છે તો આપણે જોયું, પણ એની સાથે સાથે એકદમ જીવનનું નવું એક શક્યતાનું આખું જે અવતરણ કહી શકાય એવા બે બાળકો, એક બાળક જામનગર
એટલે રાજકોટની અંદર એક બાળકનું જન્મ થયું છે અને એ જ રીતે એક બાળકનું જન્મ ભાવનગરમાં થયું. એ બે પણ કેસીસની આજે ચર્ચા અમારી જે વિડીયો કોન્ફરન્સિંગ થઈ કલેક્ટર્સ સાથે એની બધી વિગત શેર કરવામાં આવી છે. આમાં નોંધપાત્ર એ વસ્તુ હતું કે માતા આમ તો અનેક જન્મો રોજના થતા હોય છે પણ આ બે કેસમાં એમની જે મા હતી, જે સગર્ભા મહિલા હતા, એ પોઝિટિવ હતા કોવિડના, અને છતાં બાળક જે જન્મ્યું એ બિલકુલ એનાથી ઇન્ફેક્ટ થયા વગર, સંક્રમિત ન થતા, નેગેટિવ, કોવિડના નેગેટિવ બાળક બંને કેસમાં જન્મ્યા છે. અને અત્યાર સુધી પણ વિશ્વકક્ષાએ ઘણું અનુસંધાન બતાવે છે કે અનલાઇક સર્ટન ડિઝીઝીસ, આપણે જોઈએ કે જે વર્ટિકલ ટ્રાન્સમિશન હોય છે, એટલે માતાથી બાળ, એ આ ડિઝીઝમાં લગભગ જોવા ઓછું મળે છે. એટલે એ રીતે આ બંને બાળકો, ભલે એમની માતા પોઝિટિવ હતી, બાળકો નેગેટિવ છે. અલબત્ત આવી માતાઓ જ્યારે બાળકને જન્મ આપે તો બાળકને ફીડ કરતી વખતે વગેરે માએ માસ્ક પહેરવું પડશે અને બિલકુલ એના હાથ વગેરે ધોઈને ફીડિંગ કરે એવી પણ આપણે એના માટે નિયમ રાખી છે. આજે બીજી એક અગત્યનું એક નિર્ણય આમ તો ગઈકાલે ભારત સરકાર તરફથી આવ્યું છે, આપણે કમ્યુનિકેટ પણ કરી દીધું છે બધાને તરત જ, કે જે લોકો પોઝિટિવ ટેસ્ટ થઈને આવશે એમના માટે હોમ આઇસોલેશન માટેની પણ એક પ્રાવધાન છે એવા કેસીસમાં કે જે બિલકુલ સિમ્પટોમેટિક નથી, જેને આપણે એ સિમ્પટોમેટિક કહીએ, એટલે કોઈ લક્ષણ નથી, અને એવા કેસીસ કે જ્યાં બિલકુલ માઇલ્ડ અથવા મોડરેટ સિમ્પટમ્સ જોવા મળે, તો આવા લોકો માટે હોમ આઇસોલેશનનું પણ પ્રાવધાન ભારત સરકારે કર્યું છે. પરંતુ એની અંદર અનેક કન્ડિશન સેટિસ્ફાય કરવા પડે, જે તે વિસ્તારના આપણા પબ્લિક હેલ્થના જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર, જાહેર આપણી જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જે ડૉક્ટર હોય એમને ત્યાં વિઝિટ કરીને ચેક કરી લેવી પડે કે એમના ઘરમાં ખરેખર અલગ રૂમ અને અલગ બાથરૂમની વ્યવસ્થા એમના માટે છે. એક 24 કલાક એમના માટે એક વ્યક્તિ એમની સારવાર રાખે એવી ત્યાં ઘરમાં વ્યવસ્થા છે, એમના કોઈ એમના દેખરેખ આપી લેશે, અને એ વ્યક્તિને પ્રોફિલેક્સિસ તરીકે, એટલે અટકાયત અને આ રોગ સંક્રમણ ન થાય એના માટે આપણે હાઇડ્રોક્સી ક્લોરોક્વિનનું કોર્સ પણ અપાવવું પડશે, જે એમનું ધ્યાન રાખે છે એવા વ્યક્તિ, અને ઓન કોલ ડૉક્ટર્સ હોય એવી અનેક શરતો છે. એનું અનુપાલન થયું છે, થઈ શકે એની પણ ખાતરી આપણી ટીમ કરશે. ઉપરાંત જે તે પેશન્ટ અથવા એમના ઘરના જે વડીલ હોય કે જે ડિસિઝન મેકર હોય, એમના ફેમિલી મેમ્બર્સે એક અન્ડરટેકિંગ આપવું પડશે, એક ભાંયધરી પત્ર, એનું ફોર્મેટ પણ ભારત સરકારે આપ્યું છે, અને કરવાથી હોમ આઇસોલેશન એની પણ એક પ્રાવધાન સરકારે કરી છે. આનાથી પણ અમે માનીએ છીએ કે ઘણા લોકોને કદાચ ઘરમાં જ પણ વ્યવસ્થિત આ બધા રૂલ્સનું પાલન કરીને ઝડપથી સાજા થવા માટે પણ અનુકૂળતા રહેશે. બીજી અગત્યની વાત આજે પણ કહેવાની છે કે આપણા ત્યાં જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડૉક્ટર્સ છે એમની સાથે 9 એપ્રિલના રોજ, એટલે આજથી લગભગ 20 દિવસ પહેલાં, આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સાહેબ અને આખી ટીમે એમની સાથે એક બેઠક કરી હતી. અમુક હોદ્દેદારો જે રાજ્યકક્ષાના હતા એમને અહીંયા પણ બોલાવ્યા હતા, અને ઘણા બધા જે સુરતમાં દાખલા તરીકે એમના પ્રેસિડેન્ટ છે ડૉક્ટર ચંદ્રેશ જરદોશ, શ્રી ડૉક્ટર કેતનભાઈ દેસાઈ, પછી એ જ રીતે રાજકોટના ડૉક્ટર અતુલભાઈ પંડ્યા છે, ડૉક્ટર અતુલ પટેલ, ડૉક્ટર આર કે પટેલ, ડૉક્ટર અનિલ નાયક, અને આ રીતે ઘણા બધા લીડિંગ ડૉક્ટર્સ છે, બધા સાથે અલગ અલગ જિલ્લાઓમાં પણ IMAના પ્રેસિડેન્ટ સેક્રેટરી સાથેની બેઠક કરી હતી. ત્યારબાદ રોજે રોજ સવારે અમારી એક ઓડિયો કોલ પર આ બધા એક્સપર્ટ્સ અને ડૉક્ટર્સ સાથે અમે એક મીટિંગ કરતા હોઈએ છીએ, જેની અંદર અમારા જ અધિક મુખ્ય સચિવ શ્રી મહેસૂલ વિભાગ શ્રી પંકજકુમાર સાહેબ અને તેમજ અમારા વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી શ્રી ડૉક્ટર રાજીવકુમાર ગુપ્તા સાહેબ, અમે બધા એમની સાથે ઓડિયો કોલ્સ રોજના કરીએ છીએ, અને એના લીધે એક ખાસ એમને 2-3 વસ્તુઓ કરવા માટે આપણે સરકારે પણ એમને પણ સહકાર આપી છે, અલગ અલગ પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ વગેરે કિટ્સ આપી છે, પણ સાથે સાથે OPDs આ બધી હોસ્પિટલ્સ ક્લિનિક્સમાં શરૂ થાય એના માટે પણ આપણે એમને મોટિવેશન સપોર્ટ, અને કોઈને અટેક્સ થતા હોય સમાજ તરફથી તો પોલીસ પ્રોટેક્શન પાસીસ આ બધી પ્રાવધાન પણ કરી. અને આજે એમના તરફથી આવેલ માહિતી મુજબ દાખલા તરીકે રાજકોટમાં 605 જેટલી હોસ્પિટલ્સ અને ક્લિનિક્સ શરૂ થઈ ગઈ છે OPD માટે, અમદાવાદમાં પણ 400 ઉપરાંત, એમ જોતા રાજ્યભરમાં 2100
66 જેટલા હોસ્પિટલ્સ અને ક્લિનિક્સ શરૂ થઈ ગયા છે, પણ હજી આજે ફરી અમે બધાને અનુરોધ પણ કર્યું છે અને થોડી કડક રીતે આદેશ પણ કર્યું છે કે આ બધી જ હવે હોસ્પિટલ્સ, ઓપીડીસ, ક્લિનિક્સ શરૂ થઈ જવી જોઈએ. એના માટે લેટર પણ લખ્યું છે અને આઈએમએ તરફથી ખૂબ સારો સહકાર છે, પણ નીચે લોકલી પણ બધા ડોક્ટર્સ, જેટલા પણ તબીબો છે, નિષ્ણાતો છે, આની અંદર સક્રિય રીતે પાર્ટિસિપેટ કરે એવી અમારી અપેક્ષા છે. અને આ મીટિંગ્સ રોજે રોજ થાય છે, એની અંદર એમના પણ નાના મોટા પ્રશ્નો હોય તો એ ચર્ચામાં આવે છે. અને એમના તરફથી જે આપણી કોવિડ હોસ્પિટલ્સ થઈ રહી છે એની અંદર જે ફિઝિશિયન્સ, પલ્મોનોલોજિસ્ટ્સ, એનેસ્થિઝિયોલોજિસ્ટ, ઇન્ટેન્સિવિસ્ટ્સ કામ કરવા માંગતા હોય અને એક સ્વેચ્છાથી વોલન્ટેરલી એમને આ હોસ્પિટલ્સમાં યોગદાન આપવું હોય તો એ બધાને પણ આમાં સામેલ રાખવા માટે આપણે યાદી, ફોન નંબર વગેરે લઈને એ વ્યવસ્થા પણ કરી છે. આજે ખાસ આ રીતની વિગત છે. અને ટોટલ જે ટેસ્ટ અત્યાર સુધીના થયા છે 56,101, અને આજે જે કુલ ટેસ્ટ થયા છે 2,526 ટેસ્ટ થયા છે. એમાંથી કુલ અત્યાર સુધીના જે પોઝિટિવ થયા તો એ તો વાત કરી જ છે આપણે. અને આજે 40 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે, એમાં એની વિગત પણ હમણાં આપવામાં આવી હતી. એક ખાસ ભુજની અંદર આજે એક એવા બહેન હતા કે જેમને 36 દિવસથી ત્યાં હતા અને 10-એક વખત રિપીટ ટેસ્ટ કરવું પડ્યું હતું, કે જે 10 વખત કરવા છતાં નેગેટિવ નહોતું થયું, પણ ફાઇનલી આજે રિકવર થઈને, ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે. એમની સાથે પણ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ પર્સનલી વાત કરી છે અને એમને માત્ર કચ્છી ભાષા આવતું હતું એ ભાષામાં પણ એમની સાથે એમનું કમ્યુનિકેશન, કઈ રીતે હાલચાલ છે, બધું માનનીય મુખ્યમંત્રીશ્રીએ વાત કરી છે. આ રીતની આજની સમગ્ર આપણી વિગત છે. નમસ્કાર.